હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હીરપ્રા કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ. આજ હમ હિન્દી કા ટાસ્ક પડેંગે. હિન્દી કક્ષા 5 સેમેસ્ટર દૂસરા, ઓર ઇસમે ઇકાઈ હમ 12 મે પહોંચે હૈ. ઉસમે હમે આજ એક કહાની પઢની હૈ, જિસકા નામ હૈ દુમદુમા ગાંવ કે બચ્ચે. યાની એક દુમદુમા નામનું એક ગામ હોય છે, અને ત્યાંના જે નાના બાળકો હોય છે એની એક કહાની આપણને અહીંયા આપેલી છે. તો ઇસ ઇકાઈ કા પ્રકાર હૈ કહાની. તો સૌ પ્રથમ હમ યે પઢેંગે કે ઇસમે હમે ક્યા પઢના હૈ. તો આમાં આપણે બચ્ચોના અપાર શક્તિ, એટલે કે બાળકોના જે અપાર શક્તિ રહેલી છે એના વિશેની આપણને કહાની કહી છે અહીંયા. જેમાં બાળકો હોય છે તે બધા ભેગા મળી અને પોતાની શક્તિ લગાવી અને ગામની અંદર જે પાણીના પરેશાની હોય છે એને દૂર કરે છે, એટલે કે દૂર કરવાનો સરસ મજાનો પ્રયત્ન કરે છે. તો ઇસ કહાની મેં હમે યે શીખના હૈ. બચ્ચો મેં અપાર ક્ષમતા હોતી હૈ, ઉનમે સ્વયં કુછ કરને કી લગન પેદા કરના આવશ્યક હૈ. પ્રસ્તુત કહાની મેં દુમદુમા ગાંવ કે લોગો કી પરેશાની કો દૂર કરને કે લીએ બચ્ચે કેસે કદમ ઉઠાતે હે ઉસકા નિરૂપણ કિયા હૈ. તો આ કહાનીમાં આપણને શું કીધું છે કે દુમદુમા નામનું એક ગામ હોય છે, એમાં લોકોની પરેશાની હોય છે શેની, તો કે પાણીની. તો પાણીની પરેશાની દૂર કરવા માટે બાળકો કેવો પ્રયત્ન કરે છે એનું સરસ આપણને અહીં કહાનીની અંદર સરસ આપણને નિરૂપણ કર્યું છે. કારણ કે બાળકમાં જે શક્તિ છે એ પોતે કંઈક કરે એવી એનામાં લગન આપણે પેદા કરવાની હોય છે, એટલે કે એની શક્તિને આપણે વધારવાની હોય છે. તો આ કહાનીની અંદર આપણે તે શીખવાનું છે. હવે જોઈએ આપણે કે આ કહાનીની અંદરથી આપણને શો બોધ મળે છે. તો કે બચ્ચે ઇસ કહાની સે પ્રેરિત હોકર કક્ષા ઓર વિદ્યાલય ઓર ગાંવ કી સમસ્યા કા હલ ઢૂંઢને મેં જાગૃત હોંગે ઓર કાર્ય ભી કરેંગે. એટલે કે આ કહાનીથી પ્રેરાઈને બાળકો શું કરશે, તો કે બાળકો એનાથી પ્રેરાશે અને કક્ષાની અંદર ક્યારે પણ આવી મુશ્કેલી આવે અથવા વિદ્યાલયની અંદર આવે અથવા તો ગામની અંદર આવે તો એ સમસ્યાનું હલ ઢૂંઢવા માટે જે બધા જાગૃત રહીએ એવી પ્રેરણા આપણને અહીંયા મળે છે. હવે જોઈએ આપણે કે યે દુમદુમા ગાંવ હે. પાઠની શરૂઆત કરી દઈએ આપણે કહાનીની. યે દુમદુમા ગાંવ હે, યહાં હમેશા પાણી કી કમી રહેતી હૈ. ખેત સુખ જાતે હૈ, લોગ પરેશાન રહેતે હૈ, પર કોઈ ઉપાય નહીં કર પાતે થે. બચ્ચે પાણી મેં ખેલના ચાહતે હૈ, તેરના ચાહતે હૈ, પણ કહાં. આ દુમદુમા ગામ છે, અહીં હંમેશા પાણીની તંગી રહેતી હતી. ખેત એટલે કે ખેતરો સુકાઈ જતા, લોકો હેરાન થતા, પરંતુ કોઈ ઉપાય ન કરી શકતા. બાળકો પાણીમાં રમવા ઈચ્છતા, તરવા ઈચ્છતા, પણ ક્યાં જાય ક્યાંય પાણી ન હતું. હવે જોઈએ આપણે આગળ. એક દિન બચ્ચે ખેલ કે મેદાન મેં એકઠા હુએ. એક દિવસ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા. ઉન્હોને પાણી કી કમી દૂર કરને કી સોચી. તેમણે પાણીની જે કમી હતી એને દૂર કરવા માટે વિચાર્યું. એમાંથી એક બાળક બોલે છે કે મેં બાદલો સે પ્રાર્થના કરુંગા રોજ વર્ષો. હું વાદળોને વિનંતી કરીશ કે રોજ વર્ષો. બિલ્લુ બોલા, એટલે કે બિલ્લુ નામનો જે બાળક હતો તે કહે છે કે હું વાદળાઓને રોજ પ્રાર્થના કરીશ કે તે રોજ વર્ષે, જેથી કરીને આપણે પાણીની તંગી છે તેને આપણે દૂર કરી શકીએ. બાદલ રોજ કેસે બરસ સકતે હે, મહિમા બોલી.
તેનો જવાબ આપે છે મહિમા નામની છોકરી કે વાદળા રોજ કેવી રીતે વરસી શકે. એ મહિમા નામની છોકરી છે તે જવાબ આપે છે. આપણે જાણીએ છીએ કે વાદળાઓ રોજ ન વરસી શકે. પછી જોઈએ આપણે આગળ. તબ ફિર ક્યા હો સબ સોચને લગે. હવે તો પછી શું થાય, બધાય વિચારવા લાગે. ક્યુ ના એક બડાસા ગદ્દા ખોદે. બધા વિચારી અને પછી બોલે છે કે એક મોટો ખાડો શા માટે ન ખોદવો. ચીસને બારિશકા ખૂબ સારા પાણી ભર જાય. રજિયા બોલી. રજિયા નામ કી લડકી શું બોલે છે કે એક મોટો ખાડો આપણે શા માટે ન ખોદવો કે જેમાં વરસાદનું ઘણું બધું પાણી આપણે સંગ્રહ કરી શકીએ. ભર જાય એટલે કે ભરાઈ જાય. હા હા યહ ઠીક હે. હા હા એ જ ઠીક છે. સારે બચ્ચે બોલે. બધા જ બાળકો બોલ્યા. ફિર બચ્ચે આયે પાવડે કહાડી કુદાલે ઓર તસલે. પછી બાળકો લાવ્યા પાવડા કડાઈ કોદારીઓ અને તગારા લઈ અને ત્યાં પહોંચી ગયા. વે જમીન ખોટતે રહે મીટતી મીટી દોતે રહે. તેઓ જમીન ખોટતા રહ્યા અને એમાંથી માટી છે તે બહાર કાઢતા રહ્યા, બહાર ફેંકતા રહ્યા. બચ્ચો કો કામ કરતે હુએ ગામવાલોને દેખા. બાળકોને કામ કરતા જોઈ અને ગામવાળાઓએ જોયા બાળકોને કામ કરતા જોયા. વે ભી બચ્ચો કે સાથ કામ કરને મેં છૂટ ગયે. તેઓ પણ બાળકો સાથે કામ કરવા માટે લાગી ગયા. ગામવાળા પણ તેમને મદદ કરવા લાગ્યા. ઇસ તરફ બના એક બડાસા તળાવ. તો આ રીતે બન્યું એક મોટું બધું તળાવ. શું કર્યું, એક મોટો બધો ખાડો ખોદ્યો અને તેમાં બારિશનું વરસાદનું બધું પાણી છે તેમાં ભેગું કરવાનું બધાએ વિચાર્યું. વરસાદને ઉસ તાલાબ મે પાણી ભરા. વરસાદના ચોમાસામાં એ તળાવ છે એમાં પાણી ભરાઈ ગયું અને તળાવ પાણીથી આખું ભરાઈ ગયું. પાણી સે ખેતો કી સિંચાઈ હુઈ. પાણીથી ખેતરોને પાણી મળી રહ્યું એટલે ખેતરોમાં સિંચાઈ થઈ. ખેતો મેં મકા ઓર ધાન લહ લહાયે. ખેતરોમાં મકા યાની મકાઈ અને ડાંગર છે એ લહેરાય એટલે કે સરસ મજાના પાક તૈયાર થઈ ગયા કારણ કે તેમને પૂરતું પાણી મળી રહ્યું. લોગ ખુશ હુએ ઓર બચ્ચે પાણી મેં છપાછપ ખૂબ નહા. એ લોકો ખૂબ જ ખુશ થયા અને બાળકો પાણીમાં છપાછપ નાવા લાગ્યા એટલે કે છપછપિયા કરવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ ખબર પડે કે ગમે મુશ્કેલીનું આપણે જો સમસ્યાનો આપણે સાથે મળી અને હલ કરીએ તો આપણને ઘણો જ ફાયદો થાય છે. અહીંયા બાળકોએ ધૂમધુમાના ગામના જે બાળકો હતા તે બધા બાળકોએ ભેગા થઈ અને એક નિર્ણય કર્યો કે આપણે એક મોટો ખાડો ખોદીએ તળાવ જેવું બનાવીએ જેથી કરી અને આપણે પાણીનો તેમાં સંગ્રહ કરી શકીએ અને એ સંગ્રહ કરેલું પાણી છે તે આપણે પાછું ચોમાસું આવે ત્યાં સુધી આપણે ચલાવી શકીએ. તો બાળકોનો આ નિર્ણય ખૂબ જ સારો નીવડ્યો અને બધાને ખૂબ જ આનંદ થયો અને પાણીની સમસ્યાનો હલ થયો. તો બાળકો આપણે પણ આપણા ગામની અંદર અથવા આપણી શાળાની અંદર જો કોઈ આવી મુશ્કેલી હોય તો આ કહાનીથી પ્રેરિત થઈ અને આપણે સમસ્યાનો હલ કરી શકીએ. ત્યાર પછી જોઈએ શબ્દાર્થ. તો શબ્દાર્થ આપણે હિન્દીની પાકી બુકની અંદર લખશું. ત્યાર પછી જોઈએ આગળ શબ્દાર્થ પછી શું છે અભ્યાસ. તો અભ્યાસ પણ આપણે હિન્દીની પાકી બુકમાં લખશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં છાત્ર કો અપને ગાંવ યા શહેર કે નજદીક આયે હુએ નદી યા જલ પરિયોજના ચેકડેમ યા ખેત તાલાબ કી મુલાકાત કરવાઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારા ગામ અને શહેરની આજુબાજુ કોઈ નદી કે એ ડેમ કે હોય તો તેની મુલાકાત લઈ અને એના વિશે 10 વાક્ય લખવાના
રહેશે, જે હિન્દીની પાકી બુકમાં. ત્યાર પછી ઇકાઈ મે પ્રશ્ન નંબર અ, આ એ શબ્દ નીચે દિયે ગયે હે, એટલે કે આપણે જે આગળ પાઠ જે આપણે કહાની સમજીએ એમાં જે જે શબ્દ આપેલા છે એ આ કોષ્ટકની અંદર છુપાયેલા છે એને શોધીને લખવાના છે. જેમ કે આપણે એક શબ્દ અહીંયા આપણને શોધીને આપ્યો છે કે લહ લહાયે, તો એસે આપકો શબ્દ કો ઢૂંઢના હૈ ઓર પાસ મે લિખના હૈ. ઉસકે બાદ દેખતે હૈ પ્રશ્ન નંબર 3, દિયે ગયે ઇન વર્ણો કો યોગ્ય સ્થાન પર રખીએ વો સાર્થક શબ્દ બનાયે. જો શબ્દ દિયે ગયે હૈ, વર્ણ દિયે ગયે હૈ, ઉસે યોગ્ય સ્થાન પર લગાના હૈ ઓર વાક્ય શબ્દ બનાને હૈ. જૈસે કે છ, તો યહાં સે હમ વર્ણ લેંગે ઓર યહાં હમે શબ્દ પૂર્ણ કરના હૈ. જૈસે કે છ, પછી યહાં આયેગા પા છપા છપ, તો યે હો ગયા શબ્દ. ઉસકે બાદ જ હૈ, તો યહાં હમ લેંગે રોજ. ઉસકે બાદ ન હૈ, તો યહાં હમ લેંગે મીન. ઉસકે બાદ પરે શાન, હો ગયા કોષ્ટક પૂર્ણ. ઉસકે બાદ દિયે ગયે ચિત્ર કે આધાર પર આપકો પાંચ વાક્ય લિખને હૈ. હમે યહાં ચિત્ર દિયા ગયા હૈ, ઉસમે ઉસકો દેખકર આપકો પાંચ વાક્ય આપકી હિન્દી કી પાકી બુક મે લિખના હૈ. હમ દેખ સકતે હૈ ચિત્ર, હમ સેમેસ્ટર 1 મે ભી હમને કઈ બાર ઇસ ચિત્ર કો દેખકર વાક્ય બનાના સીખા હૈ. ઉસકે બાદ હમે ચિત્ર કે આધાર પર કહાની કા કથન કરના યહાં દિયા હૈ, તો ઓ ભી હમ કઈ બાર સીખ ચુકે હૈ કે ચિત્ર કો દેખતે જાઈએ ઓર કહાની બનાની હૈ. તો આપકો યે કહાની બનાની હૈ ઓર આપકી હિન્દી કી પાકી બુક મે લિખના હૈ. ચિત્ર કો દેખતે જાઈએ ઓર કહાની બનાતે જાઈએ. ઉસકે બાદ હમ દેખતે હૈ કે કોષ્ટક મે જો દી ગઈ હૈ ક્રિયા કે યોગ્ય રૂપ મે રિક્ત સ્થાનો કી પૂર્તિ કરની હૈ. જૈસે કે ધૂમધૂમા ગાંવ મે હમેશા પાણી કી કમી, હવે ઇસકો હમે ક્યા કરના હૈ, યોગ્ય ક્રિયા કરની હૈ. તો ધૂમધૂમા ગાંવ મે હમેશા પાણી કી કમી, યહાં હમે રહના દિયા હૈ, તો યહાં આતી હૈ રહેતી હૈ, ક્યા આયેગા રહેતી થી. ઇસ ક્રિયા કા હમે યોગ્ય રૂપ મે પૂર્તિ કરના હૈ. જૈસે કે બચ્ચે તાલાબ મે નહાના, તો બચ્ચે તાલાબ મે નહાતે થે, નહાતે. ખેતો મે મકા ઓર ધાન લહ લહાતે થે. દી કોષ્ટક મે દી ગઈ જો ક્રિયા હૈ ઉસકે યોગ્ય રૂપ કો હમે યહાં લિખના હૈ, લહ લહાતે થે. ઉસકે બાદ પ્રશ્ન નંબર 7, કે કોષ્ટક મે દિયે ગયે શબ્દો કા ઉપયોગ કરકે જો વાક્ય લિખે હૈ ઉનમે પઢીએ ઓર સમજીએ. જૈસે કે ખેત મે ગાયે ચરતી હૈ, ઉસકે બાદ ખેત મે લાલ ગાયે ચરતી હૈ, આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યને ફરીથી લખવાનું છે. જે શબ્દ આપણને ઉપર આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પાછું ફરીથી લખવાનું છે. એક વાક્ય આપણને આપી દીધું છે કે ખેત મે ગાયે ચરતી હૈ, તો આપણે તેમાં આ લાલ શબ્દ છે જે એને ગોઠવી અને વાક્યને ફરીથી લખવાનું છે. પછી જોઈએ સફેદ, તો ખેત મે સફેદ ગાયે ચરતી હૈ. ઉસકે બાદ તીન, ખેત મે તીન ગાયે ચરતી હૈ. આ વાક્યને એમને જ રાખવાનું છે, ખાલી વચ્ચે છે આ વાક્ય આ શબ્દનો ઉમેરો કરવાનો છે. પછી જોઈએ બ, કોષ્ટક મે દિયે ગયે શબ્દો કા ઉપયોગ કરકે વાક્ય લખીએ. અહીંયા આપણને શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્યને લખવાના છે. ઉપરની જેમ જ ઉપર આપણને ઉદાહરણ આપેલા છે એમ જ કે બગીચે મે ફૂલ ખીલતે હૈ, તો બગીચે મે લાલ ફૂલ ખીલતે હૈ. બગીચે મે રંગબેરંગી ફૂલ ખીલતે હૈ. બગીચે મે તીન ફૂલ ખીલતે હૈ ઓર બગીચે મે સુંદર ફૂલ ખીલતે હૈ. એવી રીતના આપણે વાક્ય લખવાના રહેશે જે તમને
ઉપર શીખડાવી દીધા છે. ત્યાર પછી જોઈએ કે નિમ્નલિખિત શબ્દો કા ઉપયોગ કરકે વાક્ય બનાએ. હમે જો શબ્દ દિએ ગયે હે ઉસકા ઉપયોગ કરકે વાક્ય બનાને હે. ઉસકે બાદ સ્વાધ્યાય આપકો હિન્દી કી બુક મે લિખના હે ઓર ઉસકે બાદ હે નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે ક્રમ મે લિખીએ. એ આપણે પેલા સેમેસ્ટરની અંદર શીખી ગયા છીએ કે સૌ પ્રથમ લેશું અ આ ઈ વાળા શબ્દ અને ત્યાર પછી લેશું કલમ ખડિયા એટલે કે સ્વર વાળા પેલા અને ત્યાર પછી લેશું વ્યંજન વાળા. તો તેની પ્રેક્ટિસ પણ વિદ્યાર્થી મિત્રો તમારે કરવાની રહેશે તમારી બુકની અંદર. ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દો મેં છે કોષ્ટક મેં દિયે ગયે શબ્દ હે ના ઉસકા સામાનાર્થી શબ્દ ઢૂંઢના હે. કોષ્ટક મેં આપકો દિયે ગયે હે શબ્દ તો ઉસકા સામાનાર્થી શબ્દ આપકો ઢૂંઢના હે. જૈસે કે પ્રાર્થના, પ્રાર્થના કા દૂસરા સમાનાર્થી શબ્દ હોતા હે ઉપાસના. ઉસકે બાદ ઉપાય તો ઉપાય કા સમાનાર્થી હોતા હે યુક્તિ. તો યે શબ્દ આપકો યહાં લિખના હે. સમાનાર્થી શબ્દ ઢૂંઢ કર આપકો લિખના હે. ઉસકે બાદ હે ક. આપકે ગાંવ યા મોહલ્લે આસપાસ સ્કૂલ મેં ભી કોઈ ના કોઈ સમસ્યા જરૂર હોગી ઉસકા પતા કીજીએ ઓર લિખીએ. તો તમારા ગામની અંદર અથવા તમારા વિસ્તારની અંદર અથવા તમારા આજુબાજુની સ્કૂલની અંદર જો કોઈ આવી સમસ્યા હોય જેવી કે આપણે આ ઇકાઈમાં પઢ્યા એવી એવી કોઈ પણ સમસ્યા હોય તો એના વિશે લખવાનું રહેશે. ત્યાર પછી જોઈએ યોગ્યતા વિસ્તાર એટલે કે સંકેતોને સમજવાના છે. આપણને સંકેતો આપી દીધા છે જેને આપણે સમજવાના છે એટલે કે જે નિશાન આપ્યા છે તેને આપણે સમજવાના છે કે ઈ શેના છે. તો પેલું જે સંકેત છે સ્ટોપ થોભો થોભો સ્ટોપ અને ઠહેરીએ એટલે કે ગુજરાતીની અંદર એને કહેશું થોભો એટલે કે ઊભા રહો, સ્ટોપ એટલે ઊભા રહો અને ઠહેરીએ એટલે કે ઊભા રહો. એટલે સિમ્બોલ આપેલું છે ત્યાર પછી એનો ગુજરાતી અર્થ અંગ્રેજીમાં અર્થ અને હિન્દીમાં અર્થ ત્રણેય અર્થ તમારે સમજવાના. ત્યાર પછી જોઈએ સાંકળો પુલ તો શંકરા સેતુ જે નિશાન છે સંકેતી તમારે બરાબર યાદ રાખવાના છે જે આપણે પૂછાય છે પરીક્ષાની અંદર. ત્યાર પછી જો આવું સંકેત હોય તો તે ગોળાકાર રસ્તો રાઉન્ડ અબાઉ વૃત્તાકાર રસ્તા. ઉસકે બાદ યે સિમ્બોલ ક્યા કહેતા હે આગળ સાંકડો રસ્તો છે આગે રસ્તા શંકરા હે. ઉસકે બાદ આગળ રસ્તો છે એ પહોળો છે આગે રસ્તા ચોડા હે. યે નિશાન પ્રવેશ બંધ કા હે નો એન્ટ્રી પ્રવેશ નિષેધ. ઉસકે બાદ બંને સાઈડ માટે રસ્તો બંધ છે એવું નિશાન આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ દોનો તરફ રાસ્તા બંધ હે. ઉસકે બાદ જો સંકેત દિયા ગયા હે ઉસમે હમે સાયકલ કા ચિહ્ન દિયા ગયા હે ફક્ત સાયકલ માટે જ રસ્તો ચાલુ છે સિર્ફ સાયકલી કે લીએ રાસ્તા. ઉસકે બાદ સાયકલ માટે પ્રતિબંધ એટલે કે સાયકલ જેવા વાહનો ત્યાં ન જઈ શકે એટલે આવું સિમ્બોલ આપેલું હોય જેને કહેવાય સાયકલ નિષેધ. તો આ સંકેત અને તેને આપેલા હિન્દી ગુજરાતી અને અંગ્રેજીના નામ. ત્યાર પછી છે ઇતના જાનીએ. ઇતના જાનીએ એટલે કે જે હિન્દીના શબ્દ આપેલા છે એને ગુજરાતીમાં શું કહેવાય તે આપણે જાણવાનું છે. તો તે પણ તમે હિન્દીની પાકી બુકની અંદર એક વખત લખજો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય. તો અહીંયા આપણું એવી સરસ નાની એવી ઇકાઈને આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.